नमस्कार मित्रों, अमारा चैनल में फरी वार तमारो हार्दिक स्वागत छे। भारत डिजिटल बनी गयु छे, पण डिजिटल बनवानी साथे साथे हैकिंग पण वधी गई छे, एटले के ऑनलाइन चोरी चपाटी वधी गई छे। लोकोना ईमेल पासवर्ड हैक थई रह्या छे, लोकोना यूट्यूब चैनल, इंस्टाग्राम अने फेसबुक एकाउंट पण हैक थई रह्या छे। एक ज सेकंड मां लोकोना खातामांथी पैसा काढी लेवामां आवे छे। घणा लोको आवी हैकिंग ना शिकार बनी रह्या छे। तो एवं तो हैकर शू करी रहा है कि एमने अपना आईडी पासवर्ड, सोशल मीडिया ना लॉगिंग अने बैंक नी जानकारी मिली जाए छे। सौथी पहला तमने जणावी दऊं कि हैकरो आपनी नानी नानी भूल ना कारणे ज आपनी डिटेल हैक करी ले छे। आज ना वीडियो मां आपणे विस्तार थी चर्चा करशुं कि हैकरो तमारो डेटा हैक केम करी ले छे, आपनी कई भूल ना कारणे आपणो बधुं डेटा ऑनलाइन चोरी थई जाय छे। नंबर एक, विदेशी छोकरीओ बनीने हैकरो तमारी बधी डिटेल चोरी ले छे। आ केस मां थाय एवुं छे के एफबी अथवा इंस्टाग्राम पर विदेशी छोकरीओ आपणे कॉन्टेक्ट करे छे, आपना थी मित्रता करे छे अने पछी व्हाट्सएप ऊपर कनेक्ट થવાનું કહે છે। આપણે એને આપણો નંબર આપીએ છીએ ત્યારે એ કહે છે કે તમારી સાથે કનેક્ટ થવા મારે વેરીફાઈ કરવું પડશે અને તમારા નંબર ઉપર 6 આંકડાનો કોડ મોકલવામાં આવશે, જેને ઓટીપી કહેવાય છે। જો એ ઓટીપી આપણે એને આપી દઈએ તો એક જ સેકન્ડમાં આપણો બધા જ ઈમેલ પાસવર્ડ અને બેંક ડિટેલ ચોરી થઈ જાય છે। આના પછી આપણે કાંઈ જ નથી કરી શકતા, આપણો બધું ડેટા ચોરી થઈ જાય છે। નંબર 2, ફ્રી ઇન્ટરનેટ ઓફરની લિંકોથી પણ આપણો ડેટા ચોરી થઈ જાય છે। WhatsApp ઉપર આપણને હજારો એવા SMS જોવા મળી જાય છે જેમાં લખેલું હોય છે કે Jio દ્વારા મળી રહ્યું છે 6 મહિના સુધીનું મફત ઇન્ટરનેટ, ઓફરનો લાભ લેવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો। આ મેસેજ સાવ એટલે સાવ ખોટા હોય છે, કોઈ જાતનો ફ્રી ઇન્ટરનેટ નથી મળતો, આ માત્ર અને માત્ર ચોરીના ઓનલાઈન ધંધા છે। જ્યારે આપણે લિંક ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે એમાં આપણી ડિટેલ માંગવામાં આવે છે, નામ, નંબર અને એડ્રેસ માંગવામાં આવે છે, પછી મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનું કહે છે અને ઓટીપી મોકલે છે। ફરીવાર ઓટીપી નાખતા જ તમે લૂંટાઈ જાઓ છો। આ કેસમાં તરત જ તમારા આઈડી અને બેંક ડિટેલ ચોરી કરવામાં નથી આવતા, આ કેસમાં થોડા દિવસો પછી તમારા ખાતા વગેરે હેક કરવામાં આવે છે, જેનાથી તમને આ વેબસાઇટો ઉપર શંકા ન જાય। આ મફત ઇન્ટરનેટના SMS વાળી લિંક ઉપર ક્યારે પણ ક્લિક ન કરતા। નંબર 3, તમારા ખાતામાં આવ્યા 10,000 રૂપિયા, પૈસા મેળવવા માટે હમણાં જ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો। આ કેસમાં તમારા બેંક એકાઉન્ટને હેક કરવા, તમારા પૈસાની ચોરી કરવા અમુક કંપનીઓ તમને પ્રાઇવેટ ટેક્સ્ટ મેસેજ કરે છે કે કોંગ્રેચ્યુલેશન, તમે જીત્યા છો 10,000 રૂપિયા। આ ધનરાશિ મેળવવા માટે નીચે આપેલ બ્લુ કલરની લિંકને ક્લિક કરો। સૌથી પહેલા તો આપણે કોઈ કોમ્પિટિશનમાં ભાગ જ નથી લીધો, તો આ અચાનક પૈસા કેમ જીતી જઈએ છીએ? લાલચમાં આવીને આપણે લિંક ઉપર ક્લિક કરી દઈએ છીએ અને નામ, નંબર, બેંક ડિટેલ, એડ્રેસ, કયા શહેરની બેંક છે, શાખાનું નામ શું છે એવી બધી જ માહિતી આપણે આપી દઈએ છીએ। આ કેસોમાં તો આપણે સામેથી હેકરોને આપણી બેંકની માહિતી આપીએ છીએ, કારણ કે પહેલા જ 10,000 રૂપિયાની લાલચ આપણા મનમાં નાખી દેવામાં આવી છે, પછી ઓનલાઈન જ આપણા નંબર ઉપર ઓટીપી આવે છે। ઓટીપી શેર કરતા જ આપણો ખાતો ખાલી થઈ જાય છે। ઓનલાઈન હેકિંગ માટે માત્ર એક જ ઉપાય છે, જે છે ઓટીપી। આપણા ઓટીપી શેર કરતા જ સામેવાળો આપણી ટોપી ફેરવી જાય છે। ધ્યાન રાખજો, તમારી બેંક કોઈ દિવસ તમારા પાસેથી ઓટીપી માંગવા ફોન નથી કરતી, કોઈ દિવસ ઓટીપી શેર કરવાનું નથી કહેતી। માટે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા નંબર ઉપર આવેલા ઓટીપી કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને શેર ન કરતા। નંબર 4, થર્ડ પાર્ટી એપ્લિકેશન યુઝ કરવા અને ફોન વેબસાઇટ જોવાથી તમારી માહિતી લીક થઈ જાય છે। થર્ડ પાર્ટી એપ્લિકેશન પણ તમારી માહિતી લીક કરી દે છે। થર્ડ પાર્ટી એપ્લિકેશનનો અર્થ થાય છે કે આ એપ્લિકેશન રજિસ્ટર નથી, આમાં આપેલા તમારા આઈડી પાસવર્ડ અને તમારા ફોટોસ તથા કોન્ટેક્ટ નંબર હેક થઈ જાય છે। આવા એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ કરતા પહેલા સ્ટોરેજ, કોન્ટેક્ટ કોડ અને પાસવર્ડની પરમિશન ઉપર હામી ભરવાની હોય છે, એટલે આવા એપ્લિકેશનમાંથી પણ તમારી માહિતી લીક થઈ શકે છે, જેનાથી કોઈ હેકર તમારી પથારી ફેરવી શકે છે। એના સિવાય ફોન વેબસાઇટ ઉપરથી પણ મોટા પાયે હેકિંગ થાય છે। આ બંનેથી બચો, થર્ડ પાર્ટી એપ્લિકેશન અને ફોન વેબસાઇટનો ઉપયોગ બંધ કરો। આ 4 મુખ્ય કારણો છે જેનાથી તમારો ડેટા ચોરી કરવામાં આવે છે। આના સિવાય અમુક નાના નાના કારણો છે જેમાં કોઈ બેંક ઓફિસર બનીને તમને ફોન કરીને તમારા પાસેથી ઓટીપી લઈ શકે છે, કોઈ ગૂગલ અધિકારી બનીને તમારા પાસેથી ઓટીપી માંગી શકે છે, અથવા થોડી તો એવી વેબસાઇટો હોય છે જેમાં તમારા લવ મેચ કરવામાં આવે છે, તમે કોના જેવા લાગો છો, તમારો પૂર્વ જન્મ શું હતો, આવનારો જન્મ શું હશે વગેરે વગેરે। આવી બધી વેબસાઇટોમાંથી પણ તમે હેકિંગના શિકાર બની શકો છો। તમારા PF અને બીજી રોકાણ બાબત પણ ઘણા બધા ફ્રોડ લોકો તમને કોલ કરતા હશે, જેમાં તમે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરેની ડિટેલ્સ આપી દેતા હશો તો પણ તમારા ખાતાના પૈસા ઉપડી શકે છે। હેકિંગથી બચવા માટે આટલું જરૂર કરો, કોઈ ઓફર અને ફ્રીની લાલચ આપતા SMS માં આપેલ લિંક ઉપર ક્લિક ન કરો।
તમારા મોબાઈલ ઉપર આવેલા ઓટીપી કોઈ પણ વ્યક્તિને શેર ન કરો. થર્ડ પાર્ટી એપ્લિકેશન અને ફોન વેબસાઇટ વાપરવાનો બંધ કરો. સોશિયલ મીડિયાના માધ્યમથી વિદેશી છોકરીઓ સાથે મિત્રતા કરતા પહેલા વિચારો. આવી નાની નાની વાતો ઉપર ધ્યાન આપીને તમે તમારા એકાઉન્ટ, ઈમેલ પાસવર્ડ અને બેંકની માહિતી બચાવી શકો છો. જો આ મહત્વપૂર્ણ જાણકારીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમારા સુઝાવ અમને કમેન્ટ કરજો અને આવનારા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.